તમારા ઘરમાં ભૂખ કેટલી? જલ્દી 100 200 ભૂખ ખરી? મેને પૂછા તા આપકો કોઈ બુક મે રસ હૈ? મેને ઉસને કહા હા મુજે દો બુક મે રસ હૈ, એક પાસબુક ઓર દૂસરી ચેકબુક. બડે ફિર મેને છોટે લડકે સે પૂછા કે તુજે કોઈ બુક મે રસ હૈ? ઉસને કહા હા દો બુક મે રસ હૈ, એક નોટબુક ઓર દૂસરી ફેસબુક. નોટબુક સમજતે હો? યે મેરી વાલી નોટબુક નહીં, ઉનકી એક અલગ નોટબુક હોતી હૈ. બ્રાહ્મણો સરસ્વતીના ઉપાસક છે અને વાણિયા લક્ષ્મીજીના. મહાલક્ષ્મીની પણ મૂર્તિ છે. હા બરાબર છે, જાપ કરીએ એમાં લાગુ છે. યાદ રાખજો, જીવનમાં જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધા દોષ છે, દૂર કરવું છે જ્ઞાનાવરણ, કર્મને હટાવવું પડશે. અફસોસ એ વાત તો છે, વર્તમાન કાળમાં તમારા જીવનમાં સૌથી વધારે જ્ઞાનાવરણ કર્મ બંધાતા હશે. કઈ રીતે બંધાય? સિર્ફ જાપ કરને સે જ્ઞાન નહીં મિલને વાલા, યે ભી સમજ મે રખો. ચલો આજ મારા સાહેબ ને સરસ્વતી કી ભૂમિ કે અંદર હમે યંત્ર દે દિયા, વાસક્ષેપ દે દિયા, સબ કુછ દે દિયા, મંત્ર ભી દે દિયા, માલા ગિરવા દી. કલ સે તો આપનકો સબ પતા ચલ જાયેગા કે યહાં સે સંખલપુર કિતને કિલોમીટર. એસા માન લેતે હૈ કે જાને આજ કેવળ જ્ઞાન હોને વાલા. ડોક્ટર ની પાસે ગયા પછી પેશન્ટ ને પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે, દવા નથી આપવામાં. જરા ધ્યાન સે સુનો, ડોક્ટર પણ પ્રિસ્ક્રિપ્શન દેતા હૈ, દવાઈયાં નહીં દેતા હૈ. દવાઈયાં ખુદ કો લેને કે લિયે કહાં જાના પડતા હૈ? કેમિસ્ટ કે યહાં, ઓર વહાં સે લેને કે બાદ અપને હાથો સે વો દવાઈયાં મીટ મે ડાલની પડતી. મેં જો ભી કરવા રહા હું વો પ્રિસ્ક્રિપ્શન હૈ, એસા મત માન લેના. આજ મારા સાહેબ ને ઇતના બઢિયા આરાધના કરવા દી, સાધના કરવા દી, અબ તો હમે કુછ પ્રયત્ન કરને કી જરૂરત હી નહીં હૈ, સબ જ્ઞાન કંઠસ્થ હો જાયે. પ્રયત્ન કરના પડેગા. તમે કેટલી જગ્યાએ જ્ઞાનાવરણ કર્મ બાંધો છો? જલ્દી જ્ઞાન ને પગ લગાડો છો? નોટ ગણો ત્યારે કેવી રીતે ગણો છો? આ નોટ ની વાત કરું છું, આ નોટ ખૂબ લગાડીને. અચ્છા તો નોટ લક્ષ્મી હૈ કે સરસ્વતી હૈ? લક્ષ્મી હૈ. ઓર મેં આપસે પૂછતા હું કે લક્ષ્મી કો ક્યા કિયા જાતા હૈ? તિલક. ઓર આપ ક્યા કરતે હો? તમે આજ સુધી જ ફૂંક લગાડી દે એટલે જ મોદીએ આ બધી નોટબંધી લાવી હતી. ફૂંક ન લગાડી હોત તો મોદી નોટબંધી ના કરે. ત્યાં વાણિયાઓ લક્ષ્મીજીનું અપમાન કરે છે. કોઈને ફૂંક લગાડો હમણાં બહુમાન કરશે ત્યારે તમને શું કરશે? આમ કરીને આમ કર તો એ હાટ ગયા હશે. કયો કે ના કયો અપમાન? નક્કી કરો આજથી ક્યારે ફૂંક નહીં લગાડવા. એક પુસ્તક નું પાનું ફેરવવું હોય તોય તમે થૂંક લગાડો છો. કોઈ સાધુ કે કોઈ સાધ્વી જીને તમે જોયા સ્વાધ્યાય કરતી વખતે એ પાનું ફેરવે છે? પાણીની જરૂર નથી, થોડી ટેકનિકની જરૂરત હોય છે. અને ટેકનિક કરતા તમારી ખોટી આદત પડી ગઈ છે. યે ક્યો કરતે હો? બસ મેરે દાદા એસે હી કરતે થે, વો એસે માનતે કે થૂંક લગા કે અપન નોટ ગીરે ના તો ડબલ હો જાતે. જલ્દી ડબલ નહીં જે છે એ જતી. હાથ જોડ દો. કમ સે કમ નોટ ગણતી વખતે કે પુસ્તક વાંચતી વખતે પાના ફેરવતી વખતે થૂંક થી નોટ ગણવાની, અને જો ભૂલમાં પણ થૂંક લગાડી એ નોટ સાધારણ ખાતામાં લખાવી દેવા. જેટલી નોટ હવે હાથ નીચે જતા રહે. તાલી નહીં ચાહીએ મુજે. હાથ જોડો બરાબર. પનિશમેન્ટ કે સાથ જે નોટ ને થૂંક લગાડી દો એ નોટ ભંડારમાં નહીં સર્વસાધારણમાં, તમારા સંઘના સર્વસાધારણમાં લખાવી દેવાય. પછી કહેતા ને કે બાવસી 2000 ની ઉસકી જગ્યા 1 રૂપિયા કી ડાલ દો. નહીં વો નહીં ચલેગા. જે નોટ મેં તમે થૂંક લગાડી એનું તમે ઇન્સલ્ટ કર્યું છે, અપમાન કર્યું છે, હવે પ્રભુના ચરણોમાં જવા દો. ધારણા વિગ્રહ પીછે વાલે
कभी गिनते ही नहीं हो नोट। चेक वाला है, वो कहते हैं नोट ही नहीं है तो कहाँ से थू। चेक वाला नहीं, वो चेक वाले हैं। आरटीजी बराबर है।